દેશના કઠુઆ, ઉનાવા અને સુરતમાં થયેલા માસૂમ બાળકીઓ પર થયેલા બળાત્કારની ઘટનાના વિરોધમાં ડભોઈ ખાતે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી. ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. ડભોઈની અંદર કેન્ડલ માર્ચની જે રેલી કાઢવામાં આવી એની સાથે અમારી સાથે ભૂપેન્દ્રભાઈ, ડભોઈ તાલુકાના પ્રમુખ ગોપાલભાઈ, કાંતિભાઈ, કોંગ્રેસના અગ્રણીય કાર્યકર ભાઈઓ તથા બહેનો સાથે છે. અમે આ મૌ રેલી એટલા માટે કાઢી કે કઠવા, સુરત, રાજકોટ જે રૂપાલીનું ગામ છે એ શહેરની અંદર પણ આ બળાત્કાર બે દિવસમાં થયો છે. કાલે સુરતમાં પણ એક નાની બાળા ઉપર પણ બળાત્કાર થયો છે. આ બળાત્કારના વિરોધની અંદર અમે આ મૌન રેલી કાઢી છે અને આની અંદર જે બળાત્કારીઓ છે એમને ફાંસીની સજા થવી જોઈએ એવું અમારી બહેનોનું કહેવું છે. કારણ કે દિવસે દિવસે જો આપણે આ રીતે જાગૃત નહીં બનીએ તો બેટીઓ ઉપર પણ આવું આવી રહેશે. માટે બધાએ સાથે રહી અને આનો વિરોધ કરીએ છીએ અને અમે કરીશું અને કરતા રહીશું.